भींजाई घर छोड़ू भींजाई चुंदड़ी हो माँ, पेलो मीणू सासू जी मारियू, अरे नथी मारी खोड़ा नो खुंदनार रे हो माँ, भवना मीणा खोडल माँ भांग जो हो। કાયલા બેરો તમે નોકરીએ ન જવાનું? જવાનું તો છે પણ આ ટેન્શન મારો દીકરો ક્યાં જાય છે? હવે પણ એમાં શું લેવા તમે ટેન્શન લ્યો છો? એમાં કાઈ ટેન્શન ન લેવાનું હોય, ટેન્શન તો આવે ને, તને ખબર છે આપડા બેના લગ્ન થયા, દહ વરા થયા, તો એજી આપણે કાઈ નાનું શેર નહીં, અને આમ જો તો એ વાંક તો બધો મારો, તારો કાઈ વાંક નહીં તો તું બધાનું સહન કરીને કોઈને કહેતી નથી। પણ બેરાવ એમાં શું કહેવાનું હોય, હવે તમારો વાંક કે મારો વાંક એ તો આપડા બેના નસીબ કહેવાય, બાકી નસીબમાં હોય થાય એ કોણ બદલવાનું છે? પછી દુઃખ તો થાય ને મને, એક વાર તારું દુઃખ એ બધું હાસુ, પણ તમે ખોટી ઉપાધિ ન કરતા અને કાંઈ ટેન્શન ન લેતા, એ હાવ હારાવાના થાય છે। ઠીક, એ બધું જવા દે, અને સમજો હું હરવે હરવે ઓફિસે આવી જાઉં। પણ ચા બનાવેલી પડી છે, પીવી નથી તમારે? ચા રેવા દે ને, હવે અત્યારે ટેન્શન માં નહીં ઉગે સા। હા તો હારું જાઓ, અને ખોટી ટેન્શન ન લેતા। હવે એક વાત છે એમનું હાસું છે, પણ શું કરું, મારે કોને કેવું આ બધું? એમ બોલ, મારો છોકરો શાન જો એ હાઉ માં ઈ નોકરીએ ગયા છે, તો તારા લગન થાય ને કેટલા વરા છે? 10 વરા છે, તું તો અભાગણી છો। પણ હાઉ માં એમાં આપણો શું વાંક કહેવાય, મારો નથી વાંક ને કોઈનો વાંક નથી, એ તો આપણા નસીબમાં હોય થાય। વાંક બધો તારો છે, મને આખું ગામ મેણા બોલે છે, મારે થી સહન નથી થતું। પણ મેણા તો મને બધાય બોલે છે, પણ હું કરું, આપણા થી હું થવાનું છે? એ પણ મારે હવે ક્યાં જાવ, તમે ઈ તો વિચારો, પણ તું સોને તારી માના ઘીરે વહી જા, અને મારો છોકરો તારામાં શું વહી ગયો છે મને ઈ કાઈ નથી સમજાતું। એ હું ક્યાંય ન જવાની, હવે હું જીવું તો આયા ને મરું તો આયા, હવે તો છે ને અહીંથી જાય ને એ તો મારી ઠાંઠડી જ જાય। તારે એવું છે હે, હાલ મારી માં તને ધક્કા દે દે કાઢું, તું મને ઓરખે? પણ એવું હું લેવા કરો છો હવે? આમ જો આ બંગલા મિલકત મારે કિના નામે કરવી, મારે છોકરાને ઘીરે નનકડું હોય તો ઈ વાપરે તને કાઈ ખબર પડે છે? એટલે મારે તને કાઢવી છે હાર તા બેઠેલી। પણ રેવા દો ને, એવું હું લેવા કરો છો? નહીં, ઘરમાં નીકળ ઉપર વહી જજે, આ ઘર હમ ન તાકતી। પાણી વારવાનું ન ખૂટતું, શું કરવું એની માને, હું તો કામ માં કુદી નવરો જ ન થયો, એટલે રાધા ભાઈ કેમ રોતા રોતા આવે હે? આ રાધા ભાઈ હું થયું કારો? કઈ નહીં, એવું કઈ નથી, તમાર ભાઈ માર્યા નથી ને, કઈ ઠપકો દેવો એ? ના ના, તમાર ભાઈ મને કઈ નથી મારી, ઈ તો મને બહુ જ હાસે, પણ એમાં એવું છે ને, મારે છે ને છોકરા નથી થતા, અમારે સંતાન સુખ નથી ને, એટલે માર હાવ એ મને ઘરેથી કાઢી મૂકી। હવે એ વાત તો હશે, આમાં તો હું થોડો કઈ કરી શકું, હમણાં માર ભાઈ કઈ કીધું હોત તો એને ઠપકો દેત, અત્યારે આમ ક્યાં જાવ? હવે હું બીજે તો ક્યાં જાઉં, મારા બાપા ને ઘરે જાઉં છું। હા ઠીક, જાઓ। Thank you.
સોના ઈંટો ની રૂપા બેડલું ના ઘર ઉભા હો રંગ રસિયા. એ બાપુ, હું અને માર ભૈલો બે થી બોન ના ઘરે કાંટો મારી આવી. એ ન્યા આપણે નથી જવું, એ હારા વાળા છે. આપણે ન્યા જાવી ને એને ન ગમે, ન્યા નથી જવું. તને શું વાંધો પડે છે? મન જાતી હોય બોન ના ઘરે. અરે પણ માં એવું છે ને, એ બે ખારા વાળા છે. હારા વાળા સમજાય? હારા વાળા હોય તો મને આપણને જવામ શું વાંધો? તને કઈ નડે છે? આપણે આપણી દીકરી ને મેળા મારે કે તારા ભાઈ જો ગરીબ લુગડે હારા નથી પહેર્યા એવું બોલે એટલે ત્યાં નથી જવા દેવી. મારા બેટું આમ તો જો મારો છોકરો સારે આવશે, હું તો સા બનાવીને વાટ જોઈને બેઠી સૌ. બહુ વાર લાગી. પણ બા મારી વૌશાઈ જઈ કયો પેલા બટા ઈ રહીને ઈ અપાગણી હતી. અને તું કેદી બાપો બન અને હું કેદી દાદી બનું. તને કાઈ ખબર છે, મને આખું ગામ મ્યાણા મારતું તું એટલે મેં એને ધક્કા દઈને કાઢી મેલી છે. બાપન તમે આ બધું ખોટું કર્યું, તમે કાઢી મૂકી? હા. શું બા તમે અહીંથી ધક્કા મારીને એને કાઢી મૂકી? તમને હજી આમાં કાઈ નથી ખબર. તને કઈ ન ખબર પડતી, મને બજે ખબર પડે છે. પણ બા મારી વહુ નો આટલો વાંક નથી આમાં. તું હા ભાઈ મારી વાત ઈચ્છીન હારી હું તને પવડાવી. તને કઈ ખબર પડે છે ઈ શું કહેવાય? માસા પુરીન પંજાબ દેવી. બા તમે હજી તમને આ વાતની કઈ ખબર જ નથી. તમે ઈ બધું જવા દો અને મારી વહુ કિનકોર તમે કાઢીને હાલો લેવા જઈશ. હાલો તમને હજી કઈ નથી ખબર આમાં. હાલો અહીંયા હાલો એટલે તમને બધું કહું. તમારે નથી આવું મુગરા ઈને હને આ ઘરમાં પગનો હોય બાયડી નો. બા તમે આમ નહીં સમજો, તમે મારી હારે હાલો એટલે તમને બધી ખબર પડી જાય છે. હાલો એ ભઈલા, આપણું ડોનનું મામેરું લઈને નથી જવાનું? અરે તે કઈ વાંધો નહીં, તું આ ફૂલી અને ગોપાલ તને જાવ અને હું ઘીરે રહું. તો તાર ન થાવું? ના હું ઘીરે રહું. ઘીરે રહું? હા. તો રે બીજું શું હોય? અને બીજું એક યાદ રાખજે, જો ક્યાંય બેવા વેલામાં સારું ઠેકાણું હોય તો આપણે ફૂલીનો ગોપાલના સંબંધ કરવાના. હા એ તો કરવાનું હક, પણ મને ખબર પણ ક્યાંક સારું ઠેકાણું હોવું જોઈએ ને. રાતા કેમ રોતી રોતી આવે છે? એ બોન કા રોવે, શું થયું? તારી હાવ એને કઈ કીધું હોય? હાસુ બોલ, જે કીધું મને કે. બાપુ મારે છે ને છોકરા નથી થતા, એટલે મારા હાવ એ મને એમ કીધું કે તું વહી જા, તારી કાંઈ જરૂર નથી. મને ધક્કા મારીને કાઢી મેલી. જોયલો દુનિયા ભાઈ, આ રાજા ભોજની દીકરી ગાંગલી ઘાસણના ગીરે કોજી હોય નહીં. એ વાત તારી સાચી હો, પણ હું આ તને નો પાજી એક્યો. વેવાણ હારી છે, હગવું હારું છે, જોઈ લે આઈના પરિણામ.
માણસ ને બેઠા, હવે એને આવવા દે. તું કેળવા તો આવવાના ને, ત્યારે હું એને જોઈ લઈશ. ખુલી ઘરમાં લઈ જાને. ચાડિયા, ગૂગલ પ્લે માં 10,000 રૂપિયા તો નાખ દે. કહું લેવા? એલા મારી પાસે પૈસા નથી. તો ધંધો કરતો કઈ? પણ એલા પગાર આવે ત્યારે તને પાછા દઈ દઈશ. નાખ દે ને. પાકું ને? અરે નાખી દઉં તને. હાલ નાખ દઉં. આ નંબર માં ચાલુ છે ને, જોઈ લે. હા એ જ નંબર છે. નાખ નાખ ફટાફટ. એ જાગ્યા, અહીંથી મારી વહુ નીકળી હતી. હા હમણાં જ નીકળી. એ કેમ કરી જઈ? શા જઈ હોય? તાર હારણ ઘીરે. હાલો બા, થઈ થઈને બાપણ ઘરે વહી જઈ છે. હવે એ તમે લે હારે હાલો ને, મારો હા હારો જો ને, નકર માન છે ને. એમાં એવું થયું ને, આ મારા બાએ ન કહેવાનું કહી દીધું. તે ભલા મણાવ ન બાંધતા હોય તો લપુ કરાય. એ હાલો સમજાય. હાલો હાલો હાલો, નકર નહીં માને મારો હા હારો. દુનિયાભાઈ, આપણે બોન આખું 4,000 લઈ લીધી અને બની આખું 1,000 લુગડા અને ભાણી આટું 2,000 લુગડા. એ તો હાલતા જાય છું, લેતા જાય છું. ત્યાં શેર તો આવે જ છે. હા યાર, અને ઘરાણા તો આપણે ઘીરે પીડ્યા છે. હા એ તો પીડ્યા જ છે, એમાં કાંઈ વાંધો છે જ નહીં. હારા તમારે છોડી આવી એવી છે. અલ્યા શું તમારું મોઢું લઈને અહીંયા આવો છો? એક કોર તો ધક્કા મારી અને કાઢી મૂકો છો અને પાછા અહીંયા તેડવા આવો છો. અરે ભાઈ શું પીએ કહું તમને, તમારી સોડી રહીને એને બારેક નથી થતું ને, એટલે ધક્કા મારીને કાઢી છે. અરે વેવાણ, એ કાંઈ આપણા હાથમાં છે? એ તો ભગવાનના હાથમાં છે. એ બા તમે મૂંગા મરો, તમને જે આ વાતની કોઈને ખબર જ નથી. હારા તમારી સોડી ક્યાં છે એને પેલા બોલાવો. આ તો બધું જે હાસુ છે ને એ કહી જ દઉં. એ બેટા રાધા આવજે, તારે આવું આવ્યા હે. બોલો ને બાપુ. હું તને શું કહું છું, મારા લીધે આ બધું તારે જોવું પડે ને એવું નથી કરવું. આ જે હાસુ છે ને એ બધું કહી દે. એ કાંઈ નથી કેવું, મૂંગા રહ્યો ને તમે. સમજો તું ન ક્યાં ને તો તને મારા હમ છે. એ પણ આવું નથી કરવાનું તમારે. એ હાઉ સમજો, હું તમને કહું. એ અમે છે ને જેટલી ખેલે દવાખાને ગયા ને, બધે ડોક્ટરે મને એમ જ કીધું છે કે તમારામાં કાંઈ વાંધો નથી. હવે એટલામાં તમે સમજી જાયજો, આ તો આપણા ઘરની આબરૂ હસવાય રહે ને, એટલે મેં કોઈ દી કાંઈ કીધું નથી. અને મને એમ થયું કે આપણા ઘરની જ આબરૂ જાય છે, એટલે હું આજ દી સુધી બંધ રહીને તમારું બધું સહન કર્યું. પણ હશે રાધા બટા, મારી ભૂલ થઈ જાય અને હું તારને પગે લાગું અને માફી માગું. એ માફી નથી માંગી, ગમે તેમ ગણો તો તમે મારા માવતર જ છો ને. બા સાંભળી લીધું? હા ઠીક છે ઠીક છે. હવે સાના જો આ એને રોવાનું માંડ્યું. હવે સને મારી દીકરીને હવે દુઃખ ન દેતા તો. હારા હવે તમારી દીકરીને અહીંયા પાછું નહીં આવવું પડે બસ. અને જો ભગવાનના હાથમાં છે એ તો, અને અમારા નસીબમાં હશે ને તો આજ નહીં તો કાલ અમારા ઘરે હારા દી આવશે. તો હારું બાપુ, હું આવું પાછી જઉં છું. હાલતું હાલતી થા. મામેરા ફરવા જાવી તમે જીવો ને, પણ હવે તારે શું કીધે કામ છે? આવીને તું ભેગો હાલ. તૈયારી કરો. હાલો તૈયાર બે થઈને જાય. હાલો હાલો હાલો.